श्री गणेशाय नमः। हरे कृष्ण चैनल में आपनु हार्दिक स्वागत है। सौ पहला अपने विष्णु भगवान ध्यान धरिए। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। आ पवित्र अधिक मास एटले पुरुषोत्तम मास आव्यो छे। आ अधिक मास श्री कृष्ण भगवान ने बहुज प्रिय छे। आ मास मा व्रत उपवास पूजा पाठ व्रत दान पुण्य करवाथी अनेक गणी पुण्य मळे छे। घेर लालजी होय तो लालजी नी पूजा करवी। अपना आत्मा ने भगवान साथे जोड़वानू तो अपनी आ चेनल में दररोज पुरुषोत्तम मास नी कथा तथा महात्मय मुकवानी छू। तो मित्रों आ मारी कथा तथा महात्मय खूब ध्यान थी अने श्रद्धा थी सांभजो। अने हाँ, साथे कांठागौरनु पूजन तथा कथा पण सांभळवी तेथी अनेक गणू पुण्य प्राप्त थाय छे। हवे आपणे सांभळीशुं कथा वगत दीकरे दीकरो अने महात्मय सुखदेवजीनी पधरामणी कथा। ब्राह्मण ने ब्राह्मणी हता, साथे कोठार भरेला, शरीरे पण सुखी, પણ ઘરમાં છોકરો ન મળે। પુરુષોત્તમ માસ આવ્યો, બ્રાહ્મણ બ્રાહ્મણી તો નિતનિત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે। વહુ હોય તો કેવું સારું, રસોઈ કરીને તો મૂકે ને, એવો એમના મનમાં બધા દાડે વિચાર આવે, પણ વહુ લાવે ક્યાંથી? છોકરો હોય તો વહુ આવે ને। બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો। બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવો, દીકરો જોઈએ ને। બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો ને કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે। બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું। બ્રાહ્મણે ખડીઓ ભરી અને મોરો લીધી અને બાર ગામ જવા નીકળ્યો। બ્રાહ્મણ પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે। એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી। એ તો એને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો। અરે ભાઈ, છોકરા વગર તે કંઈ છોકરી પરણાવાય, અને કોની સાથે પરણાવો? છોકરીના બાપે કહ્યું, આ લેખ બ્રાહ્મણે કહ્યું, આ લેખણ સાથે ત્રણ ફેરવા ફેરવો અને ચોથો ફેરો અધૂરો રાખો, છોકરો આવશે ત્યારે ફેરવીશું। છોકરીના બાપે હા ભણી, નવરંગી ચોરી બંધાવી, મંગલવાજા વાગવા લાગ્યા અને છોકરી તો પરણવા બેઠી। છોકરીને લેખન સાથે ત્રણ ફેરા ફેરવીને પરણાવી દીધી, ચોથો ફેરો અધૂરો રાખ્યો। બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો। વહુ રોજ રાંધે આપે છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે। એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા। વહુ રાંધવા માટે પડોશણને ત્યાં દેવતા લેવા ગઈ। વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને। પડોશણ બોલી, કાકીશી ને સાસુશી, તારે વળી વર ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે, એ તો વાંઝ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? પાડોશનના બોલ સાંભળીને બહુ મૂંઝાઈ ગઈ। એ તો ઘરે આવીને રડવા લાગી, રસોઈ કરવાનું રોવાના ભાનમાં ભૂલી ગઈ। સાસુ સસરો નદીએથી નાહીને આવ્યા, વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ બેટા રડે છે કેમ, શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો। સસરાએ કહ્યું કે તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે। સાસુએ તો સાતે કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું। સાસુના મનમાં એમ કે કાંઈ કરતાં વહુનો જીવ ગોઠે છે। વહુએ તો સાસુ સસરો નાવા ગયેલા તે વેળા કોઠાર ઉઘાડ્યા। પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાંનો ભરેલો, ચોથો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉઘાડ્યો તો સોના મોરથી ભરેલો અને છઠ્ઠો કોઠાર ઉગાડ્યો તો ઝવેરાતને ભર્યો। વહુએ સાતમો કોઠાર ઉગાડ્યો ત્યાં તો આસુ દીવાના તેજમાં આખો ઓડો ઝગઝગાટ થઈ રહેલો હતો અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે। કેવો પુરુષ? પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, ખંભે જનોઈ રેશમી ઉપરણું નાખેલું, પોથી ભણે। વહુને જોતા જ પેલા પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાળ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે, પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશ અને પાણીશ। વહુએ તો જટ દઈને કમાળ ભીડ્યા, એના મનમાં હરખ સમાતો નથી, એને તો સાસુ સસરાની વાત સાચી લાગી, પુરુષોત્તમ માસ પૂરો થયો,
આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાનો છે ને, કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વરતવાનું એ અધૂરું છે. સાસુ તો વિમાસણમાં પડી ગયા. છોકરા સા અને વાતસી, એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળવાજા વાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વરકન્યા પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા ને કે મારો છોકરો કાશી ગયો છે અને એ તો સાતમા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે, મારું નામ પુરુષોત્તમ રાય, મને છેલ્લે દાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાથ કર્યો, બેટા પુરુષોત્તમ બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ઉખડ્યા, ચાકડીઓ બોલવા લાગી. પુરુષોત્તમ રાય બહાર આવ્યા. પુરુષોત્તમ રાયે પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરનો આડ કરેલી, લાલ ચાખડીએ ચઢેલા બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને પાંચમે મંગળે પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. જય પુરુષોત્તમ રાય! જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. મહાત્મા સુખદેવજીની પધરામણી. ધર્મભૂમિ નૈમિષારણ્યમાં અનેક ઋષિ મુનિ અને તપસ્વીજનો પરમાત્માનું ધ્યાન ધરતા હતા, તો કોઈ વેદોનું અધ્યયન કરતા હતા. વેદ મંત્રોથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. યજ્ઞોમાં અપાયેલી આહુતિઓથી સર્વત્ર સુગંધ પ્રસરેલી હતી. આ પવિત્ર ભૂમિમાં એક ક્ષણ એટલે નિમિષ પણ પ્રભુ સ્મરણ વિના વ્યર્થ જતી નહોતી. તેથી આ ધર્મભૂમિ નૈમિષારણ્યના નામે ઓળખાતી હતી. એકવાર અહીં ઋષિ મુનિઓ ધર્મચર્ચા કરી રહ્યા હતા, તેવામાં ત્યાં સુતપુરાણી પધાર્યા. સુખદેવજીને આવેલા જોઈ અને મુનિજનોના મુખ પર આનંદની લાગણી તરી આવી અને તેમનો આદર સત્કાર કરી તેમને યોગ્ય આસન આપ્યું અને નિવેદન કર્યું, હે સુખદેવજી, આપના શ્રીમુખેથી અમોએ અનેકવાર કથાઓ દ્વારા ધર્મામૃતનું પાન કર્યું છે, તેથી અમારી અનેક પ્રકારની શંકાઓ નાશ પામી છે. અત્યારે સંસાર સમુદ્રમાં અનેક લોકો ડૂબકા ખાઈ રહ્યા છે, તેઓના આત્માનું કલ્યાણ થાય તેવી કોઈ કથા અમોને કહો. સુતપુરાણી બોલ્યા, હે ઋષિઓ, હું હમણાં જ આર્યવર્તની યાત્રાએ નીકળ્યો છું. હું પહેલા પુષ્કર તીર્થમાં ગયો હતો, ત્યાંથી મથુરા, પ્રયાગ, કાશી અને ગયા ક્ષેત્રમાં થઈ અને બદ્રિકાશ્રમમાં ગયો. ત્યાંથી નીકળીને સરસ્વતીના તીરે આવેલા પવિત્ર સિદ્ધક્ષેત્ર થઈને હસ્તિનાપુર ગયો. ત્યાં મને જાણવા મળ્યું કે રાજા પરીક્ષિત રાજપાટ તજી દઈ ગંગા તીરે ગયા છે. ત્યાં જઈને મેં જોયું તો ઋષિ મુનિઓ સિદ્ધ મહાત્માઓ સુખદેવજીને વિટાળીને બેઠેલા હતા. માત્ર 16 જ વર્ષની વયના દિગંબર સ્વરૂપે બિરાજેલા સુખદેવજી સામે રાજા પરીક્ષિત બે હાથ જોડીને પ્રશ્નો પૂછી રહ્યા હતા. સુખદેવજી તેમની શંકાનું સમાધાન કરતા હતા. સુખદેવજીના પરમ હિતકારી વચનો સાંભળી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ હતી. તે જોઈને હું અહીં આવ્યો અને આપ સૌ ઋષિ મુનિઓ અને તપસ્વીઓના દર્શન કરી કૃતાર્થ થયો છું. મારી વાણી સાંભળવા બદલ ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.